કળિયુગમાં પણ માનવતા મરી પરવારી નથી અને ઈમાનદારી હજુ પણ જીવંતનો દાખલો વરાછાના પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અશોક મુંજાણી સાથે બન્યો છે. કારણ કે તેના લાખો રૂપિયા રસ્તામાં પડી ગયા હતા, પરંતુ એક ભાઈએ પરત આપ્યા છે. હાલના જમાનામાં પણ માનવતા મરી પરવારી નથી, કારણ કે ઈમાનદાર લોકો આવા કપરા સમયમાં પણ પોતાની ઈમાનદારી જીવંત રાખી છે. સુરતના પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી પોતાના મકાન ખરીદવા માટે પત્નીના દાગીના વેચી તેના 4,70,000 રૂપિયા લઈ પરત ઘરે જઈ રહ્યા હતા. આ લાખો રૂપિયા ભરેલ થેલી રસ્તામાં ક્યાંક પડી જતા તેના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી. તરત જ અશોકભાઈ અને તેની પત્ની છલકાતી આંખે રસ્તામાં રૂપિયા શોધતા હતા. આ દરમિયાન જેને 4,70,000 રૂપિયા મળ્યા હતા તે મુકેશભાઈ તડાવિયા પોતાના વતનમાં જવાના હોવાથી તેમના સાડાને રૂપિયા આપી કહી ગયા હતા કે જેમના રૂપિયા હોય તેની ખાતરી કરી આપી દેજે. અશોકભાઈના બાબતની જાણ થતાં તે સીધા મુકેશભાઈના સાડા પાસે ગયા હતા. તેમના રૂપિયા સહી સલામત છે તે જાણી અશોક મુંજાણીના ચહેરા પર સ્મિત આવી ગયું. ઈમાનદારી હજુ પણ જીવિત છે તેમ જાણી આનંદ થતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પેનસેરિયાના હસ્તે આ લાખો રૂપિયાની રકમ પરત મળતા ખુશી વ્યાપી જવા પામી હતી. ચારે બાજુથી જ્યારે અવિશ્વાસ આવા બધા પ્રોબ્લેમ થતા હોય ત્યારે રણની અંદર પણ મીઠી વીરડી હોય છે એવો આ કિસ્સો. આ કિસ્સો એટલા માટે સમાજમાં એને પહેલું કરવામાં આવે છે કારણ કે એક વ્યક્તિનું કેટલું મોટું યોગદાન હોય છે. અશોકભાઈ જીવરાજભાઈ મુકાણી મુંજાણી આ ભાઈ મહાલક્ષ્મીમાં રહે છે, પ્રમુખ છાયામાં રહે છે અને તેઓ ભાડાના મકાનમાં રહે છે. અશોકભાઈના ખોવાઈ ગયા હતા રૂપિયા. બે ભાઈ છે, બે ભાઈ જુદા પડે છે અને એના ધર્મપત્ની અને એમણે બીજું મકાન લેવાનું હોય તો એમના ધર્મપત્ની સાથે એક જ્વેલર્સની અંદર એ ઘરેણા વેચવા જાય છે. આ ઘરેણા વેચીને 4,00,000 રૂપિયા એમની પાસે આવ્યા. એ પૈસા એ સ્થળ ઉપરથી રોડ ઉપર ત્યાં પડી ગયા અને એવા જ સમયે મહાલક્ષ્મીમાં રહે છે મુકેશભાઈ. આ મુકેશભાઈ ભાડાના મકાનમાં રહે છે, મહાલક્ષ્મીમાં રહે છે. આ મુકેશભાઈને એ 4,00,000 રૂપિયા રોકડા એમને જડ્યા. તુરંત જ એમને ત્યાં દુકાનની આજુબાજુમાં પૂછે મારા વિસ્તારની અંદર એક લાગણીભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ. મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે. આ 4,00,000 રૂપિયાને સમથિંગ રકમ એના હાથમાં આવે છે. પૈસા બંને જોડે હતા અને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે. આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર. તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મિલન થયું છે. મિત્રો, આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે. અને જે બેને સંગીતાબેન બેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા એની આંસુ આંખ ઉપર આંસુ જોવો તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે. એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે, પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે. આ એક પારિવારિકની ભાવનાઓ છે. સમાજમાં રામરાજ્ય ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે. કોઈ કોઈનું લઈને પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયને સન્માન હોય. હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ કહીએ આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું
યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે. કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી. 4 લાખ એવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતી રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે. આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું. મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી, હું રહું છું પ્રમુખ સાયામાં. હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો. થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા, પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી, પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4,00,000 રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા. પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો, પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો. પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા, કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ. તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ B-208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે. તો એ મુકેશભાઈ છે તેઓએ એમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ. નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો 5,000 હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાછા આપેલ નથી, એની બદલે 4,00,000 રૂપિયા એને આપણને પાછા આપ્યા. અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાછા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરણે આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લેટ પાછા આપેલ છે. તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ. પૈસા મારે મકાન છે, મારે અમારા 2 ભાઈઓનું હૈયારું મકાન હતું, તો નાના ભાઈએ ગઢપુરની અંદર ફ્લેટ લીધો હતો, તો એ કે આપણે આ મકાન છે એને આપણે ખંડ કરીને આપણે 2 ભાઈઓનું છે તો આપણે એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય, એટલા માટે મારે થોડી ભાઈ મિત્રની દુકાન હતી તો એને કીધું કે મારી પાસે પડ્યા છે તો તું લઈ જા, તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું હતું ને એના માટે એ પૈસા હું લાવ્યો હતો. મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2 ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું એટલે મેં કીધું ખોટા છે સાસા. પહેલાં 1 બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે ફાસા છે. પછી મેં બધા બંડલ લઈ લીધા, પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કંઈ નીકળી ગયું ત્યાંથી 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ. પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા, તો પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો, પ્રૂફ એને અમને આપ્યું પછી મેં એમને પૈસા આપી દીધા અને 4,00,000 રૂપિયા હતા. નહીં આપણા લાલચ નહીં, હું ન્યાજ મેં એને કહી દીધું હતું કે ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના, એવી રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા 4,00,000 રૂપિયા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.